વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળના મુખ્યપ્રધાન સાથે કોરોનાની વર્તમાન સ્થિતિ મુદ્દે ચર્ચા. આઈસીએમઆરના વિજ્ઞાન વિભાગના પ્રમુખનું સૂચક નિવેદન. ઓગસ્ટના અંત સુધીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર. બીજી લહેરની તુલનાએ ત્રીજી લહેર ઓછી ઘાતક રહેશે. ભારતમાં રોકેટ ગતિએ ચાલતું રસીકરણ અભિયાન. એક દિવસમાં 38,78,078 લોકોએ મુકાવી રસી. અત્યાર સુધીમાં કુલ 39.53 કરોડ લોકોએ રસી મુકાવી. દેશમાં કોરોનાના નવા 39,068 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. એક જ દિવસમાં 544 લોકોના મોત. હાલ દેશમાં 4.24 લાખથી વધુ એક્ટિવ કેસ, તો સૌથી વધુ 13,773 કેસ કેરળમાં નોંધાયા છે. સૌથી વધુ 170 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે. કોરોનાના બે બે વેરિયન્ટથી સંક્રમિત બેલ્જિયમની મહિલાનું પાંચમા દિવસે થયું મોત. મૃતક મહિલા આલ્ફા અને બીટા બંને વેરિયન્ટથી હતી સંક્રમિત. ઉત્તરપ્રદેશના લખનૌમાં સીએમ યોગી આદિત્યનાથે કોવિડ સંદર્ભે ટીમ 9ના અધિકારીઓ સાથે કરી ચર્ચા. વર્તમાન સ્થિતિનો રિપોર્ટ મેળવી આપ્યા જરૂરી સૂચનો. ઓડિશામાં કોરોનાને માત આપવા મુખ્યપ્રધાન નવીન પટનાયકે લીધો નિર્ણય. રાજ્યમાં 1 ઓગસ્ટ સુધી લાગુ કર્યું આંશિક લોકડાઉન. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી રસીને લઈને પીએમ મોદીને લખ્યો પત્ર. પર્યાપ્ત રસી ન મળતી હોવાનો મમતાનો આક્ષેપ. ભાજપ અને બિન ભાજપ શાસિત રાજ્યોમાં ભેદભાવ ન કરવા માંગ. રાજસ્થાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ અલવરની લીધી મુલાકાત. જોકે અહીં કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા. ભાજપ અધ્યક્ષનું મોટી સંખ્યામાં એકઠા થયેલા યુવા કાર્યકરોએ કર્યું સ્વાગત. અધ્યક્ષે વિડીયો શેર કરતા લોકોએ સોશિયલ ડિસ્ટન્સ મુદ્દે ઉઠાવ્યા સવાલ. દિલ્હીના ગાઝીપુર શાક માર્કેટમાં ઉમટી ભીડ. સોશિયલ ડિસ્ટન્સના ઉલ્લંઘન સાથે માસ્ક વગર જોવા મળ્યા લોકો. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ. શ્રીનગરના અલમદાર વિસ્તારમાં થઈ અથડામણ. સેનાની કાર્યવાહીમાં 2 આતંકીઓ ઠાર. પોલીસ અને સેનાએ સમગ્ર વિસ્તારનો કર્યો ઘેરાવો. સર્ચ ઓપરેશન યથાવત. જમ્મુ કાશ્મીરના સાંબા સહિત જુદા જુદા વિસ્તારોમાં જોવા મળ્યા શંકાસ્પદ ડ્રોન. શંકાસ્પદ 4 ડ્રોન જોવા મળતા સેનાના જવાનો એલર્ટ. કેન્દ્ર સરકારે દેશમાં ડ્રોન ઉડાવવા અંગે રજૂ કર્યો નવા કાનૂનનો ડ્રાફ્ટ, જેમાં ડ્રોન પોલિસીમાં અપાઈ છૂટછાટ. નવી ડ્રાફ્ટ પોલિસીમાં ગ્રીન ઝોન તરીકે જાહેર થયેલા ક્ષેત્રમાં 400 ફૂટ સુધી ડ્રોન ઉડાવવામાં નહીં લેવી પડે કોઈ મંજૂરી. ગંજમાં સૌદામાં ગઈ રાત્રે એક બાળક કુવામાં ડૂબતા તેને બચાવવા માટે લોકો એકઠા થયા હતા. જોકે અચાનક કુવો ધસી પડતા તમામ લોકો કુવામાં ગરકાવ. મુખ્યપ્રધાને તાત્કાલિક પોલીસ અને સ્થાનિક તંત્રને કાર્યવાહીની આપી સૂચના. મધ્યપ્રદેશના વિદિશામાં મોટી દુર્ઘટના. ગંજમાં સૌદામાં કુવામાં 35થી વધુ લોકો ગરકાવ. 3 લોકોના મોત, 20 લોકોને બચાવાયા છે. હજુ પણ કેટલાક લોકોની તપાસ ચાલુ છે. મધ્યપ્રદેશમાં બનેલી દુર્ઘટના મામલે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત. મૃતકના પરિવારોને રૂપિયા 5 લાખ, જ્યારે ઇજાગ્રસ્ત લોકોને રૂપિયા 50,000ની સહાય કરશે સરકાર. પંજાબ કોંગ્રેસથી નારાજ નવજોતસિંહ સિદ્ધુ દિલ્હીની મુલાકાતે. સિદ્ધુ સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત. કરી મુલાકાત. આ મુલાકાત દરમિયાન પંજાબ કોંગ્રેસના પ્રભારી મહાસચિવ હરીશ રાવત પણ રહ્યા ઉપસ્થિત. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા ગરમાયું રાજકારણ. અકાલી દળે જાહેર કર્યું મોટું એલાન. કહ્યું બીએસપી ગઠબંધનમાં સરકાર બની તો બનશે 2 નાયબ મુખ્યપ્રધાન. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે રાજ્યના 26 લાખ કન્સ્ટ્રક્શન વર્કર્સને રૂપિયા 385 કરોડ રૂપિયાની કોવિડ મદદ પહોંચાડવાની દર્શાવી તૈયારી. મુખ્યમંત્રી કાર્યાલય મુજબ દરેક કન્સ્ટ્રક્શન વર્કર્સના ખાતામાં 1500 રૂપિયા નાખવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં લાગ્યા પ્રિયંકા ગાંધીના બેનરો. લખનૌ પાર્ટી કાર્યાલય ખાતે જોવા મળ્યા મોટી સંખ્યામાં પોસ્ટરો. કોંગ્રેસ મહાસચિવનું સ્વાગત કરવાની તૈયારીમાં પાર્ટીના કાર્યકરો.
उत्तर प्रदेश मुख्यप्रधान योगी आदित्यनाथ जनता दरबार में आपी हाजरी। लखनऊ स्थित 5 कालिदास मार्ग पर आवेला भवन में नागरिकों साथे मुलाकात करी सांभळी व्यथा। गौमाता की चिंता ने लेने कर्नाटक सरकार मोटो निर्णय। येदियुरप्पा सरकार तमाम जिला में गौशाला। राज्य की कैबिनेटे प्रस्तावना ने आपी है मंजूरी। पश्चिम बंगाल सीएम ममता बनर्जी दिल्ली जैसे। ममताए प्रेस कॉन्फ्रेंस से संबोधता कहू कोविड केस घटता संसद 64 सत्र दरमियान दिल्ली जैसे त्या के नेताओं ने मल्से अपॉइंटमेंट मल्से तो राष्ट्रप्रमुख वडाप्रधान साथ कर मुलाकात। पंजाब में अमृतसर सुवर्ण मंदिर पास थी रहे खोदकाम दरमियान मिली सुरंग। तंत्र की कामगी बाद वर्करों विवाद। आ दिशा में हम पुरातत्व विभाग करते तपास। हरियाणा गुरुग्राम में आज शैक्षणिक वर्गो था शुरू। धोरण 9-12 विद्यार्थियों पहुंचा स्कूल तो कोविड 19 नियमों पालन करता जवा मळ्या शाळाना शिक्षकों विद्यार्थियों। महानगरी मुंबई में मुशळधार वरसाद नीचाणवाला विस्तारों में भरा घूंटणसभा पाणी। सायन और कुर्ला में पाणी भराता राहदारी और वाहन चालकों परेशान। मुंबई में भारे वरसाद ने कारण रेल व्यवहार ने भारे असर। शहर जनमार्गो पर पानी भराता राहदारी और वाहन चालक परेशान। आसाम गोलाघाट में बनी विचित्र घटना। पुलिस मादा हाथी और मददनिया की अटकात। हत्या केस हाथी और मददनिया की अटकात कर पुलिस स्टेशन लवाया। वडाप्रधान नरेन्द्र मोदी आज गांधीनगर रेलवे स्टेशन सहित 8 विविध विकासलक्षी कार्यों कर लोकार्पण। बपोरे 4 वागे वडाप्रधान दिल्ली थी वर्चुअली लोकार्पण करशे तो सायंस सिटी ना 3 प्रकल्पों पण वर्चुअल लोकार्पण कराशे। वडाप्रधान मोदी 2 नवी ट्रेन गांधीनगर कैपिटल वाराणसी सुपरफास्ट एक्सप्रेस और गांधीनगर पाटनगर और वरेठा वच्चे मेमू सेवा ट्रेनों पण लीली झंडी बतावशे। सुरेन्द्रनगर पीपावाव 266 किलोमीटर रेलवे इलेक्ट्रिफिकेशन कामगीरी नू लोकार्पण करशे। आ साथे ज मेहसाणा वरेठा वडनगर स्टेशन सहित इलेक्ट्रिफाइड ब्रॉडगेज रेलखंड पण प्रजाने अर्पण करशे।